डभोई खेतीवाड़ी उत्पन्न बजार समिति खाते डभोई पीआई श्री जी एम वाघेला द्वारा रिक्षा चालको अने वत्ता कोरोना संक्रमण ने अटकावा विषे मार्गदर्शन आपी सलाह सूचनों कराया। डभोई थी अमारा संवाददाता विकास चतुर्वेदी जणावे छे, हाल समग्र राज्य में अने जिल्लाओमां कोरोना गंभीर वायरसे फरी एक वार माथु उचकता कोरोना की बीजी लहर घातक साबित थई रही छे। साथे कोरोना संक्रमितों की संख्या में रॉकेट गतिए वधारो जोवा मळी रह्यो छे, त्यारे डभोई नगर में पण कोरोनाए फरी एक वार पोतानो पंजो फैलावता डभोई नगर में कोरोना केसों में एकाएक उछाड़ो जोवा मळता पोलीस तंत्र अने आरोग्य विभाग अप टू स्टेन्ड थई कोरोना संक्रमण ने अटकावा हेतु आज रोज डभोई पीआई जे एम वाघेला द्वारा विविध मुद्दाओं ने लई डभोई बजार उत्पन्न समिति खाते रिक्षा चालकों की मीटिंग बोलावी विषे खास सूचनाओ अपाई हती। रिक्षा चालकों रोजना केटलाक पेसेन्जरोनी ने उतार चढ़ाव करी पेसेन्जर ने हेराफेरी करता होय तेमां कोण कोरोना पॉजिटिव के नेगेटिव छे ते विषे खबर ना होय, संक्रमित थवानी भरपूर शक्यता रहेली होय छे, तेथी रिक्षा चालकोए वधु पेसेन्जर बेसाड़वा नहीं, मास्क पहेरेला होय एवा पेसेन्जरोने बेसाड़वा, सैनेटाइजरनी सुविधा राखवी, रिक्षा चालकोए पण मास्क अने सोशल डिस्टन्स जाळवो एवा मुद्दा विविध मुद्दाओने ध्याने राखी पेसेन्जर तेमज पोताना अने पोताना परिवारने संक्रमण थवाथी बचावी तेमज सरकारी गाइडलाइन ने अनुसरवा सूचित कराया हता, जेमां डभोईना पीआई जे एम वाघेला महित पीएसआई डीके पंड्या तेमज अन्य पोलीस गण साथे नगरना रिक्षा चालको मोटी संख्या में उपस्थित रह्या हता। ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે, હાલમાં ગુજરાત રાજ્યમાં અને ડભોઈ નગર તેમજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને નવા સંક્રમિત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે, ત્યારે ડભોઈ વિસ્તારમાં સરકારશ્રી દ્વારા જાહેર થયેલી કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ એસપી અને આઈજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડભોઈ નગરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી મેરેથોન બેઠકોનો દોર શરૂ કર્યો હતો। પોલીસ તંત્રના અધિકારી સુધીર દેસાઈના જણાવ્યા અનુસાર હવેથી ડભોઈમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે, જેમાં ફરજિયાત માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું, સામાજિક મેળાવડા સંબંધિત સૂચનાઓ, વાહનોના પરિવહન અંગેનું માર્ગદર્શન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને પોલીસ કર્મીઓને આ ગાઈડલાઈનથી સુપેરે પરિચિત કરાવવામાં આવ્યા હતા અને તેનું સખતાઈપૂર્વક અમલીકરણ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જેથી આ સંદર્ભમાં પોલીસ કર્મીઓની કામગીરી સુધત બને અને કોવિડ ગાઈડલાઈનનું સખતાઈથી અમલીકરણ થાય તે બાબતે જવાબદાર પોલીસ કર્મીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી હતી। આગામી સમયમાં સરકારશ્રી દ્વારા જે પણ માર્ગદર્શન અને સૂચનાઓ આવશે તેનો પોલીસ વિભાગ અને અન્ય વિભાગો સાથે સંકલન કરી તેનો સત્તાવારપૂર્વક સખતાઈપૂર્વક અમલ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું। સદર ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ બેઠકો દરમિયાન ડભોઈ નગરના પીઆઈ જે એમ વાઘેલા, મહિલા પીએસઆઈ ડીકે પંડ્યા અને અન્ય પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા। કોરોના સંક્રમણ જે રીતે જોવા જઈએ તો ગુજરાતમાં રાજ્યવ્યાપી સ્તરે વધી રહ્યું છે, ત્યારે ડભોઈમાં પણ આના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળેલ છે। ડભોઈમાં હવેથી જે કોવિડની ગાઈડલાઇન્સ છે, જેમ કે માસ્કની, સોશિયલ ડિસ્ટન્સની, વાહનોના પરિવહન માટે જે ગાઈડલાઇન્સ છે,
જે સામાજિક મેળાવડા કરાવવા માટેની ગાઈડલાઇન્સ છે, આ તમામ ગાઈડલાઇન્સોથી આજે તમામ પોલીસકર્મીઓને ફરીથી સુપેરે પરિચિત કર્યા છે અને આ તમામ ગાઈડલાઇન્સનું સખ્તાઈપૂર્વક અમલીકરણ કરાવવા માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. આજે માનનીય આઈજીપી શ્રી પણ સાથે સાથે ડભોઈની વિઝિટ માટે આવેલા છે અને તમામ પોલીસકર્મીઓની કામગીરી જે છે એ સુદૃઢ બને અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ વિભાગ તરફથી પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવે તેની ખાસ સૂચના અત્યારેથી અપાઈ છે. અત્યારે હાલ જે છે એ કોવિડની જે ગાઈડલાઇન્સો અમલીકરણ માટે છે, એ કોવિડની ગાઈડલાઇન્સનું અમલ કરાવવા સખ્તાઈથી અમલ થાય એ માટેના અમારા પ્રયાસો રહેશે. આગામી સમયમાં સરકારશ્રી તરફથી જે પણ માર્ગદર્શન અને જે પણ સૂચનાઓ આવશે એ પ્રમાણે પોલીસ વિભાગ અને અન્ય વિભાગોના સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. ડભોઈ માછીવાડ પાંજડી ગરા મસ્જિદ પાસેથી જુગારધામ ઝડપી પાડતું સ્ટેટ મોનિટરિંગ સેલ ₹1,73,605 મુદ્દામાલ કબજે. ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે ADGP સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર તરફથી ગુજરાત રાજ્યમાં ચાલતી જુગારની બધી નેસ્ટ નાબૂદ કરવા માટેની સૂચના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી હોય. AISI ઇન્દ્રજીત જસવંતસિંહ તથા ઓપોકો ભરતકુમાર રણછોડભાઈ વડોદરા જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે ખાસ બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે ડભોઈ ખાતેના માછીવાડ ખાડામાં પાંજડીગરા મસ્જિદ પાસે રહેતા મહેશભાઈ મગનભાઈ તડવી તથા તેમના મળતિયા માણસો ભેગા મળી બહારથી માણસો બોલાવી આંખનો ફરકડો આંખ ફરકનો આંકડો વરલી મટકાનો જુગાર રમાડે છે, જેથી સદર ટીમે બાતમીવાળી જગ્યા ઉપર ખરાઈ કરી પંચના માણસોની હાજરીમાં રેડ પાડતા સ્થળ ઉપરથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ સહિત 17 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સ્થળ ઉપરથી એક મહિલા આરોપીને પણ ઝડપી પાડવામાં આવી હતી, તેમજ બે આરોપીઓ સ્થળ પર હાજર મળી આવેલ નહીં, જ્યારે 3 ઇસમો રેડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ બાબતે ડભોઈ પોલીસ તંત્રને જાણ થતાં PIJM વાઘેલા તથા અન્ય પોલીસ જવાનો સ્થળ ઉપર પહોંચી જઈ આરોપીઓને ઝડપી પાડી પાડ્યા હતા, તેમજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં CRPCની કલમ 154 મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ જુગારધામની કલમ 12 EPCO કલમ 269 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 51B હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી, તેમજ ભાગી છૂટેલા આરોપીઓને શોધી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સ્થળ ઉપરથી 29,055 રોકડા રૂપિયા, 9 નંગ મોબાઈલ, 6 નંગ વાહનો, 1 કેલ્ક્યુલેટર એમ મળીને 1,73,605 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સદર જુગારની સ્ટેટ મોનિટરિંગ સેલની રેટ બાબતે નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે ટૂંકા ગાળામાં ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ જુગારના ધામ ઝડપી પાડ્યા છે, પરંતુ દીવાતળે અંધારું જેવો ઘાટ ડભોઈ પોલીસ તંત્રનો થયો છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓને ઝડપી શકતી નથી, તેમજ રેડમાં પંચોમાં હાલોલના ઇસમોને હાજર દર્શાવ્યા છે એ બાબત પર શંકા ઊભી કરતી હોય તેમ જણાઈ આવે છે, તેમજ કેસને નબળો પાડી દેવા માટેની રીત રસમો અજમાવી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.